તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી. વાત કરીએ મહત્વના સમાચારોને લઈને, તો વિગત આવી રહી છે રાજ્યના ખેડૂતો માટે. અહીંયા સૌથી મહત્વના અને રાહતના સમાચાર. હવામાન નિષ્ણાત નંબલાલ પટેલની આગાહી સામે આવી રહી છે. રાજ્યમાં ફરી એકવાર ચોમાસુ સક્રિય થશે. રાજ્યમાં 1 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો જોવા મળશે. આગામી 3 થી 10 સપ્ટેમ્બરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વરસાદની સિસ્ટમ બની રહી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 અલગ અલગ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાના સમાચાર છે. હાલ આ સિસ્ટમ આકાર પામી રહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. તો મોડે મોડે પણ રાજ્યમાં સારો વરસાદ આવનારા દિવસોમાં પડશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં જ હવામાનનો પલટો આવી શકે છે અને સપ્ટેમ્બરની શરૂઆત અને ત્યાર પછી 7 થી 10 સપ્ટેમ્બરમાં પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અરબ સાગર પણ એક સિસ્ટમ બની રહી છે 10 થી 14માં. આ 2 સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા રહે છે, જેમાં મધ્યપ્રદેશમાં ભારે ખેતીવાળો વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં રાજસ્થાનના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેથી ગુજરાતના એડજોઇન ભાગોમાં કચ્છના ભાગમાં વરસાદ થશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ થઈ શકે છે. પરંતુ આ જે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતમાં થોડોક વધી શકે છે. અને હવે વાત કરીશું વધી રહેલા રોગચાળાની. અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરમાં ડેન્ગ્યુના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. ઓગસ્ટ મહિનામાં 15 વર્ષથી નાના બાળકો પણ ડેન્ગ્યુનો શિકાર બન્યા છે. 1 માસની અંદર એમસીના ચોપડે 200થી વધુ બાળકો ડેન્ગ્યુના શિકાર બન્યા છે. શહેરમાં ચાલુ મહિનામાં 670 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. સાદા મલેરિયાના 174 કેસ, ઝેરી મલેરિયાના 8 કેસ, ઝાડા ઉલટીના 737 કેસ, કમળાના 172 કેસ, ટાઇફોઇડના 626 કેસ અને કોલેરાના 23 કેસ નોંધાયા છે. ચાલુ માસ દરમિયાન જે 670 કેસીસ રિપોર્ટ થયેલા છે, મુખ્યત્વે એટલે કે 75% કેસીસ છે એ મોર દેન 15 યર્સ ઓફ એજ ગ્રુપના છે. અંદાજિત 100 જેટલા વ્યક્તિ છે, જે બાળકો છે કે જે 8 વર્ષથી નાની ઉંમરના છે, એવા 100 જેટલા વ્યક્તિઓને ડેન્ગ્યુના કેસીસ રિપોર્ટ થયેલા છે. તેમાં મુખ્યત્વે જે મોસ્કિટો બાઇટ કરતા હોય છે, ડે ટાઈમ સમય દરમિયાન મોસ્કિટો બાઇટ કરતા હોય છે, જેના લીધે 100 જેટલા બાળકોમાં હાલમાં ચાલુ માસ દરમિયાન ડેન્ગ્યુના પોઝિટિવ કેસીસ રિપોર્ટ થયેલા છે. મહેસાણામાં બાળકોમાં દેખાયો છે પાંડુરોગ. 6 થી 18 વર્ષના 17% બાળકોને પાંડુરોગ થયા હોવાના સમાચાર આવી રહ્યા છે. 26,808 બાળકો કુપોષણથી પીડિત છે. બાળકોમાં પાંડુરોગ વિટામિનની કમી દેખાઈ આવી છે. આરોગ્ય વિભાગે 4 માસમાં 0 થી 6 વર્ષ સુધીના 92,648 બાળકોને તપાસ્યા છે. 13,932 બાળકોમાં ચામડી, દાંત અને શ્વસનતંત્રને લગતા રોગ જોવા મળ્યા છે, જ્યારે 148 બાળકો હૃદયરોગ, ડાઉન સિન્ડ્રોમ, મોતિયો, બધિરતા, ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ સહિતની જન્મજાત ખામીવાળા મળી આવ્યા છે. રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બાળકોની તપાસ કરાઈ છે, જ્યારે 6 થી 18 વર્ષની ઉંમરના તપાસવામાં આવેલા 82,374 બાળકો પૈકી 14,449 બાળકો પાંડુરોગના મળી આવ્યા છે. તો 1100 બાળકોમાં વિકાસલક્ષી વિલંબતા એટલે કે લર્નિંગ ડિસઓર્ડર અને રિફ્રેક્ટિવ એરર ચશ્માની જરૂરિયાતવાળા બાળકો મળ્યા છે. શાળા આરોગ્યની અંદર ટોટલ અમારા બાળકો છે 89,000. 89,000 બાળકોની અંદર અમે લોકોએ લગભગ 78,000 કરતા વધારે બાળકોનો અમે તપાસ કરી ચૂક્યા છીએ અને એમાં જે બાળકોમાં પાંડુરોગ અમને જોવા મળ્યો છે, એમાં ખાસ કરી એની સાથે ઘણા બાળકોને કૃમિરોગ પણ જોવા મળ્યો છે. ઘણા બાળકોને ચશ્મા એટલે કે આંખોની જેને કહેવાય દ્રષ્ટિની ખામી એ પણ જોવા મળી છે. તો એના માટેના પણ અમે પગલાં હાથમાં લીધા છે. જે બાળકોના જે ચશ્માની જરૂર છે એને ચશ્મા આપશું. પાંડુરોગની સાથે
કૃમિવાળા જે આપણા જે બાળકો છે એને અમે લોકો આલ્બેન્ડાઝોલ નામની જે ટેબ્લેટ છે એ વર્ષમાં અમે લોકો બે વખત આપતા હોઈએ છીએ, એના માટેનો પણ અમે એક કાર્યક્રમ કરી દીધો. ગુજરાત કોંગ્રેસને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ નવા માળખાને લઈને શરૂ થયેલી હિલચાલ લઈને આ સમાચાર છે. શક્તિસિંહ ગોહિલની નવી ટીમ જાહેર થશે. નવા માળખા માટે કોંગ્રેસની કવાયત શરૂ થઈ ગઈ છે. સપ્ટેમ્બરના અંત અને ઓક્ટોબરના પ્રથમ સપ્તાહની અંદર જાહેરાત થઈ શકે છે. બે તબક્કામાં કોંગ્રેસનું નવું માળખું જાહેર થશે. પ્રદેશ કોંગ્રેસ આ માળખું જમ્બો નહીં હોય તેવા પણ સમાચાર છે. વર્તમાન પદાધિકારી કામગીરીનું મૂલ્યાંકન પણ થશે. કામના આધારે પાર્ટી સંગઠનમાં જવાબદારી સોંપશે. ગુજરાત મુલાકાતે આવેલા પ્રભારીની કડક સૂચના સામે આવી છે. પદયાત્રા અને હાથ સે હાથ જોડો અભિયાનમાં કામગીરીનું મૂલ્યાંકન થશે. પ્રમુખથી લઈને તમામ હોદ્દેદારોની કામનું મૂલ્યાંકન કરવામાં આવશે. કામ નહીં કરનાર નેતાઓને જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવશે. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શરૂ કરી છે જન અધિકાર પદયાત્રા. 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકામાં આ પદયાત્રા યોજાશે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા આ પદયાત્રાનું આયોજન કરાયું છે. ખેડૂતોને 10 કલાક વીજળી અને પાણી આપવાના સરકારના નિર્ણય પર ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે સરકાર માત્ર જાહેરાતો કરે છે. પહેલા 8 કલાક તો સરખી વીજળી આપો, 8 કલાકમાં 18 તો ઝટકા આવે છે. પહેલા 8 કલાક આપો, પછી 10 કલાક વીજળીના ખોટા વાયદા આપો. પાણી આપવાનો નિર્ણય પણ આવકાર્ય છે, પણ કેટલી કેનાલો તૂટેલી છે, કેટલી બધી કેનાલમાં ગાબડા છે તેનું તો કોઈ આયોજન જ નથી. પણ આ સરકાર છે જાહેરાતોની પાવરથી સરકાર છે, માત્ર જાહેરાતો કરે છે. વાસ્તવિકમાં ખેડૂતોને જે મળવું જોઈએ કંઈ આપતા નથી. સવાલ એ છે કે ખેડૂતોને 8 કલાક જે વીજળી આપવાની છે એ તો પહેલાં સાતત્યપૂર્ણ રૂપે આપો. 8 કલાકમાં 18 તો ઝટકા આવે છે. ખેડૂત વાડીએ પાણી નાકે પહોંચે છે, વીજળી ચલી જતી રહી છે. એટલે પહેલાં 8 કલાક આપો, પછી 10 કલાકના ખેડૂતોને શું કહે લોલીપોપ આપજો. એવી જ રીતે જે પાણીની જાહેરાત છે એ આવકાર્ય છે, પણ સામે કેનાલો કેટલી સાજી છે, કેટલી તૂટેલી છે, કેટલામાં ગાબડા પડવાના છે આનું તો કોઈ આયોજન જ નથી. આ સરકારનો નિર્ણય છે આવકાર્ય છે, પણ વાસ્તવમાં એનો અમલ થાય તો. વડોદરા ખાતેથી સમાચાર આવી રહ્યા છે. સ્ટ્રીટ મોનિટરિંગ સેલના દરોડા સામે આવી રહ્યા છે. દારૂના જથ્થા સાથે 3 જેટલા લોકોની ધરપકડ કરાઈ છે. મહિલા બુટલેગર અને તેના પતિની પણ ધરપકડ કરાઈ છે. 2 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે. અમદાવાદથી ઉત્તરવહી ગુમ થયાનો મામલો સામે આવ્યો છે. યુનિવર્સિટી પોલીસે 1 આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. સાથે જ ગુજરાત યુનિવર્સિટીમાંથી ફાર્મસીનું ઉત્તરવહી ગુમ થઈ હતી. બોટની વિભાગમાંથી ગાયબ થઈ હતી ઉત્તરવહીઓ. સેવક તરીકે ફરજ બજાવતા સંજય ડામોરની ધરપકડ કરાઈ છે. મુખ્ય આરોપી સન્ની ચૌધરી સાથે મળી આ કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે. અમુક પેપરો જે આન્સર શીટ હતી એ મિસિંગ થયેલી હતી. સ્ટ્રોંગરૂમની ચાવી છેલ્લે કોની પાસે રહે છે એ તમામ પુરાવાને આધારે ડોક્યુમેન્ટરી એવિડન્સની માહિતી લેતા આ કામના આરોપી જે પહેલા સુરેશભાઈ રામાભાઈ ડામોર શોધી કાઢી અને પૂછપરછ કરી અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એમને સોંપવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા દ્વારા છેતરપિંડી કરાઈ છે. મહિલા સાથે 17 લાખ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવે છે. 1 કરોડ 40 લાખનું ગિફ્ટ મળવાની લાલચ આપી હતી. અલગ અલગ એકાઉન્ટમાં આ લાલચ આપી પૈસા નખાવ્યા. મહિલાએ દાહોદ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. 1 કરોડ 40 લાખ કે લોટરી જીતને કા ફેક મેસેજ આયા થા. ઉસકે બાદ અલગ અલગ વોટ્સએપ નંબર સે કોલ કરકે અલગ અલગ ચાર્જેસ બતા કે અરજદાર સે મોર દેન 16 લાખ પૈસે કા ચીટિંગ કિયા ગયા થા. સભી સિટીઝન સે યે નિવેદન હૈ કે એસે ફેક મેસેજેસ સે ધ્યાન રખે ઓર તુરંત પોલીસ કો રિપોર્ટ કરે. વડોદરામાં સૌથી મોટા નેટવર્કનું પર્દાફાશ થયું છે. આર્મી ઓફ મહેંદી ગ્રુપનું રાજ્યવ્યાપી નેટવર્ક ઝડપાયું છે. વડોદરા પોલીસની તપાસમાં ખુલાસો થયો છે. વિધર્મી કપલ અંગેની માહિતી ફેલાવતા હતા. આયોજનપૂર્વક રાજ્યવ્યાપી નેટવર્ક ચાલતું હતું. મુસ્લિમ યુવતી અન્ય ધર્મના યુવક સાથે નજરે પડે તો ગ્રુપમાં નાખવામાં આવતો મેસેજ બાઇક અથવા કારના નંબરના આધારે મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઓળખ કરવામાં આવતી. ફૂડ ડિલિવરી બોય અને ખાણીપીણીના લારીવાળાઓ પાસેથી પણ માહિતી મેળવવામાં આવે છે. વડોદરા પોલીસે એક મોબાઇલમાંથી ડિલીટ કરી દેવાયેલા આર્મી ઓફ મહદી ગ્રુપની
આખી ચેટ મળી આવી છે. વાંધાજનક ચેટ, ઓડિયો મેસેજ અને અનેક વિડીયોઝ પણ મળ્યા છે. આ ગ્રુપના 20 એક્ટિવ મેમ્બરની પોલીસ હાલ પૂછપરછ કરી રહી છે. ગ્રુપ સાથે સંકળાયેલા અન્ય કોઈ પણ મેમ્બરની ગુનાહિત સંડોવણી દેખાશે તો કડક કાર્યવાહી પણ થશે. અમદાવાદના દાણી લીમડામાં વાયરલ વીડિયો અંગે પોલીસની કાર્યવાહી સામે આવી છે. વીડિયો વાયરલ થતા જ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. દાણી લીમડા વિસ્તારમાં બાઇક પર પસાર થતા યુવક યુવતીને રોકી તેમના ધર્મ અલગ હોવાનું જણાતા બંનેને માર મારી આરોપીએ વીડિયો બનાવ્યો હતો. આરોપીએ યુવક યુવતીને રોકીને મોબાઈલ છીનવી લીધો હતો અને બાદમાં યુવકને માર માર્યો હતો. સમગ્ર મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. થોડા અસામાજિક તત્વોએ ત્યાં એમની પાસે આવી અને તેમની સાથે મારઝૂડ કરેલી હતી. તેમને જાતિ વિષયક અપમાનિત કરેલા હતા અને તેઓનું પાસે રહેલો મોબાઈલ ફોન ઝૂંટવીને આ લોકો જતા રહ્યા હતા. અને આ સમગ્ર મામલો હિન્દુ મુસ્લિમ વચ્ચેનો હોવાનું સોશિયલ મીડિયામાં પણ તે લોકોએ વાયરલ કરેલું હતું. જે બાબતે પોલીસે 3 આરોપીને પ્રાથમિક આઈડેન્ટિફાઈ વિડીયોના આધારે કરી અને રાઉન્ડઅપ કરેલા છે. બે ગુજરાતી મહિલાઓ ગોવાના વિવિધ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી બ્લેકમેલ કરી પૈસા પડાવતી હોવાની ઘટના સામે આવી, જેમાં ગુજરાતના કિરણ પટેલ નામના વેપારીએ ગોવાના કાલંગુટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો આરોપ લગાવી બ્લેકમેલ કરી 2 લાખ રૂપિયા પડાવ્યાની ફરિયાદ નોંધાવતા ગોવાની કેલંગુટ પોલીસે તપાસ હાથ ધરી છે. જે બાદ બે મહિલાઓએ ગોવાના અન્ય પોલીસ સ્ટેશનમાં પણ ખોટી ફરિયાદ નોંધાવી પૈસા પડાવ્યા હોવાની માહિતી સામે આવતા 2 મહિલા અને 1 પુરૂષની ધરપકડ કરાઈ છે. પૂછપરછ દરમિયાન બંને મહિલાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કરી મીટિંગના બહાને હોટલમાં બોલાવી બાદમાં બ્લેકમેલ કરી પૈસા પડાવતા હોવાની ઘટનાની જાણ થઈ. વધુ તપાસ જાણવા મળી રહ્યું છે કે તેઓએ ગુજરાત રાજ્યના ઘણા શહેરોમાં પણ આવા ઘણા કેસ નોંધાવી લોકો પાસેથી મોટી રકમ એકઠી કરી છે, જેના પગલે આ 2 મહિલાઓ ગુજરાતમાં કેટલા લોકોને ટાર્ગેટ કર્યા છે તેની માહિતી એકત્ર કરવા ગોવા પોલીસે ગુજરાત પોલીસનો પણ સંપર્ક કર્યો. વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ મહિલાઓની સાથે તેમનો 1 પુરૂષ સાથેદાર હોવાની જાણ થતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે. આ રેકેટમાં વધુ અનેક મહિલાઓ અને પુરૂષો સામેલ હોવાની આશંકાના પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. વર્ષ 2000માં પગાર આપવા મુદ્દે કારીગર પર જીવલેણ હુમલાની ઘટનાના આરોપીને પોલીસે ઓરિસ્સાથી ઝડપી લીધો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી દેવરાજ માગોતુને ઓરિસ્સાના ગંજામથી ઝડપી પાડ્યો હતો. વર્ષ 2000માં આરોપી સાથે કામ કરતો નિરંજન માજી અવારનવાર તેની પાસેથી પગારની માંગણી કરતો અને જેની અદાવત રાખી આરોપીએ 1 નવેમ્બર વર્ષ 2000માં નિરંજન પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ભાગી ગયો હતો અને જેને જુગારની બાતમી મેળવવાના બહાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. વડોદરામાં ખાનગી ફૂડ પ્રોડક્ટ્સ કંપનીના એકાઉન્ટન્ટને 79 લાખની છેતરપિંડી કરી હોવાની વિગત સામે આવી છે. ખાનગી ફૂડ કંપનીના એકાઉન્ટન્ટ અર્પિત માલાણીએ કંપનીના એકાઉન્ટમાંથી 69.18 લાખ રૂપિયા પોતાના અને તેની પત્નીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હતી. કંપનીના માલિકને શંકા જતા ઓડિટ કરાવતા 69 લાખનું કૌભાંડ સામે આવ્યું, જેથી કંપનીના માલિકને એકાઉન્ટન્ટ અર્પિત વિરુદ્ધ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. માંજલપુર પોલીસે અર્પિતની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દારૂબંધીના લીરા ઉડાવતા ભુવાનો એક વીડિયો વાયરલ થયો છે. આણંદના ધોળીકુઈ ગામના ભુવાજીનો વીડિયો વાયરલ થયો છે. ભુવાએ માતાજીના નામે જાહેરમાં દારૂ પીધો હતો. દારૂની સાથે ચલમો અને સિગારેટનો દમ મારતા પણ તે નજરે પડ્યા. મેલડી માતાજીના મંદિરનો રવિ માતાજી નામના ભૂવો હાલ ચર્ચામાં છે. ભૂવાનો વીડિયો વાયરલ થયા બાદ પણ પોલીસ નિષ્ક્રિય હોવાની વિગત સામે આવી. આણંદ જિલ્લાના ધોળીકુઈ ગામમાં એક ભુવાજીનો આ વીડિયો વાયરલ થયો છે, જેમાં ભૂવો માતાજીના નામે જાહેરમાં દારૂની મહેફિલ માણતો જોવા મળી રહ્યું છે. દારૂની સાથે ચલમો અને સિગારેટનો દમ મારતા પણ તે નજરે પડ્યો. મેલડી માતાજીના મંદિરનો રવિ માતાજી નામના ભુવાએ ધાર્મિક કાર્યક્રમમાં સિગારેટ નાકશ માર્યા અને જાહેરમાં દારૂની આખી બોટલ ગટગટાવી ગયો. ભુવાનો વીડિયો વાયરલ થયા બાદ પણ પોલીસે નિષ્ક્રિય જોવા મળી છે, ત્યારે આ ભુવા સામે કાર્યવાહી ક્યારે થશે તે જોવું રહ્યું.
સુરતમાં એનડીપીએસના ગુનામાં વચગાળાના જામીન મેળવી 5 વર્ષથી ફરાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ઓરિસ્સાના ગંજામથી આરોપી ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે સતત 2 મહિના સુધી આરોપીના ફોટા અને વર્ણન મેળવી ઓરિસ્સાથી તેની ધરપકડ કરી. આરોપી ટુનિયા રામચંદ્ર સ્વાઈએ વર્ષ 2019માં હાર્ટની બીમારીની સારવાર કરાવવા સુરત કોર્ટમાંથી 15 દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા. જોકે બાદમાં પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો. આરોપી વર્ષ 2013માં ગાંજાની હેરાફેરી કરતો ઝડપાયો હતો. પોલીસે 80 કિલો ગાંજા સાથે તેની ધરપકડ કરી હતી. સુરેન્દ્રનગરમાં ધાંગધ્રા હળવદ હાઈવે પર પંજાબી ઢાબામાંથી અફીણ સાથે એક વ્યક્તિ ઝડપાયો છે. એસઓજી પોલીસે હળવદ હાઈવે ઉપર હોટલમાંથી ગેરકાયદેસર માદક પદાર્થના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી 92.300 ગ્રામ અફીણના જથ્થા સહિત 2 મોબાઈલ અને કાર મળી કુલ 10.7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ઝડપાયેલ આરોપી વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. દાંતાના એક યુવાને આદિજાતિનું ખોટું પ્રમાણપત્ર મેળવી એટ્રોસિટીની ફરિયાદની ઘટના સામે આવી છે. 2018માં દાંતાના રહેવાસી ઠાકોર પરિવાર પર એક યુવકે એટ્રોસિટીની ફરિયાદ કરી હતી. એટ્રોસિટીની ફરિયાદને લઈને ઠાકોર પરિવાર 5 વર્ષ સુધી મુશ્કેલીઓ ભોગવી હતી. કિરણભાઈ જોશી નામનો યુવક બ્રાહ્મણ હોવા છતાં આદિજાતિનું પ્રમાણપત્ર મેળવી સરકારી અધિકારીઓને અંધારામાં રાખવામાં આવ્યા હોવાની પણ માહિતી સામે આવી. સરકાર તરફથી મળતી તમામ સુવિધાઓનો લાભ ઉઠાવી સરકાર જોડેથી અનેકો લાભો લઈને સરકાર સાથે છેતરપિંડી તેણે કરી હતી. એટલું જ નહીં, ફરિયાદીના પિતા તેમજ ભાઈએ પણ આ પ્રમાણપત્રના આધારે સરકાર પાસેથી ખોટી રીતે 1000 રૂપિયા મેળવ્યા છે, તેમજ મફત પ્લોટ ઉપર મકાન બાંધ્યું છે. ગુજરાત રાજ્ય અનુસૂચિત જનજાતિ વિભાગે જિલ્લા તકેદારી અધિકારીને પ્રમાણપત્ર પરત મેળવવા નોટીસ ફટકારી છે. એટલું જ નહીં, ખોટી એટ્રોસિટી ફરિયાદ દાખલ કરી ગેરમાર્ગે દોરવા બાબતે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આ કિરણ સામે ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. કિરણ રાજેન્દ્રભાઈ બ્રાહ્મણ જોશી જ્ઞાતિના છે. એમણે ખોટી રીતે તકેદારી જોડેથી એસટીનું પ્રમાણપત્ર મેળવ્યું છે. ખોટા ફ્રોડ ડોક્યુમેન્ટ્સ ઊભા કરી અને સરકાર સાથે છેતરપિંડી કરેલ હોય અને અમારા પરિવારને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી અને અમારા પરિવારને હેરાન પરેશાન કર્યો છે, તો અમે ન્યાયિક તપાસની માગણી કરીએ છીએ. ત્યારે મારું લિવિંગ સર્ટિફિકેટના આધારે અને મારા બીજા જે ડોક્યુમેન્ટ હતા એમના આધારે મને આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. જે આજે ફરિયાદ થયેલી છે એ માટે તો હું હાઈકોર્ટમાં મારો ન્યાય માગવા જઈશ. હું આદિવાસી ભીલ સમાજમાંથી જ છું. મારો પૂરો પરિવાર છેલ્લા 50 વર્ષથી આદિવાસી સમાજમાં એમની રીત રિવાજ પ્રમાણે એમની પરંપરા પ્રમાણે અમે જીવીએ છીએ. પાટણમાં જિલ્લા પંચાયત પ્રમુખના ઘરનો ઘેરાવો કરવામાં આવ્યો. સ્વયં સૈનિક દળના કાર્યકરો દ્વારા રેલી યોજી આ ઘેરાવો કરવામાં આવ્યો. એસસી એસટી તેમજ માઇનોરિટી પર થતા અત્યાચાર મુદ્દે ઘેરાવો કરાયો. કાર્યકરો દ્વારા અત્યાચાર બંધ કરોના નારા પણ લગાવવામાં આવ્યા. સ્વયં સૈનિક દળના કાર્યકરો દ્વારા વિવિધ બેનરો સાથે રેલી યોજી આવેદન આપવામાં આવ્યું. જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેનના ઘરનો ઘેરાવો કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસકર્મી પહોંચતા સ્વયંસૈનિક દળના કાર્યકરોએ આવેદન આપી રજૂઆત કરી. અત્યારનો કાર્યક્રમ એવો કે હજુ પણ જે પણ એસસી એસટી માઇનોરિટીના જે નેતાઓ હોય, જે પ્રતિનિધિત્વ કરી રહ્યા, એમના ઘરે જઈ એમનો ઘેરાવો કરવાનો અને સમાજ પ્રતિક્રિયા, એમને આજે અત્યાચારો થાય એમની પ્રતિક્રિયા શું, એ અત્યાચારો રોકવા માટેની. નવસારીના વાંસદા તાલુકામાં વધુ એક પ્રોજેક્ટને લઈને માપણી શરૂ કરાતા વિવાદ સર્જાયો છે. સુવાબારી ગામમાં નેરોગેજ ટ્રેનને બ્રોડગેજ કરવા માટે જમીન માપણી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. પંચાયતની પરવાનગી વગર માપણી કરવા આવતા ગ્રામજનોએ અધિકારીઓને અટકાવ્યા. બિલીમોરાથી ડાંગ જિલ્લાને જોડતી નેરોગેજ ટ્રેનને બ્રોડગેજ કરવા માટે નવી લાઇન નાખવા માટે જમીન માપણીનું કામ શરૂ થાય તે પહેલા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.